લોકસભા ચૂંટણીના આ પર્વમાં ઉમેદવારો વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવતા જોવા મળ્યા છે, પરંતુ વડોદરામાં અનોખા દ્રશ્યો સામે આવ્યા. સામાજિક કાર્યકર અતુલ ગામેજી ગળામાં ફૂલોના હારના બદલે જૂતા ચપ્પલનો હાર પહેરેલા જોવા મળ્યા. ગળામાં જૂતાનો હાર પહેરીને અતુલ ગામેજી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા અને આની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે કચેરીઓમાં પોતાના કામ કરાવવા માટે સામાન્ય લોકોના ચપ્પલ ઘસાઈ જતા હોય છે. જો તેઓ જીતશે તો નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. આજે તમને એક અનોખા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું. વડોદરા શહેરના એક એવા ઉમેદવાર છે કે જેઓ ફૂલોનો હાર નહીં પરંતુ ચપ્પલનો હાર પહેરીને પોતાની ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. સીધા તેમની સાથે જ વાત કરીશું. અતુલભાઈ, શું કહેશો? સામાન્ય ઉમેદવાર હોય તે ફૂલોનો હાર પહેરીને આવતા હોય છે, તમારે ચપ્પલનો હાર પહેરવાની કેમ જરૂર પડી? જે રીતે ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ઉમેદવારી કરતા હોય છે ત્યારે ફૂલોનો હાર પહેરીને આવતા હોય છે અને એ 20 હાર હોય, એ 20 હાર ફરતા હોય છે. મારી પાસે એક જ હાર છે, ચપ્પલનો હાર, બૂટ ચપ્પલનો હાર, અને આ હાર પહેરીને આજે 20 વડોદરા લોકસભાની ઉમેદવારી કરવા જઈ રહ્યો છું. વડોદરા શહેરમાં હું નથી પાદરાથી આવ્યો, નથી પોરબંદરથી આવ્યો, હું વડોદરા શહેરનો વતની છું. 30-35 વર્ષથી સેવા કરું છું, કરતો આવ્યો છું ને કરતો રહીશ, પરંતુ ક્યાંક સારી રીતે સેવા કરી શકું, સારી રીતે આગળ વધી શકું, પ્રજાના પ્રશ્નોને લોકસભામાં મૂકી શકું ત્યારે અમારું સામાજિક કાર્યકરનું સંગઠન, સામાજિક સંસ્થાઓનું સંગઠન, અમે તમામ લોકો નક્કી કરીને આજે વડોદરા 20 લોકસભાની ઉમેદવારી કરવા જઈ રહ્યા છે. વડોદરા શહેરની જનતા ખોબે ખોબે મત આપશે એવી અમને આશા છે. જ્યાં બૂટ ચપ્પલ ઘસે છે એક ઉદાહરણ રૂપે આજે તમામ જનતાને બતાવવા છું. તમામ જનતા જાણી પણ રહી છે અમારા ન તો કોર્પોરેશનમાં કામ થાય છે, ન કલેક્ટરમાં કામ થાય છે, ન અન્ય જગ્યાએ કામ થાય છે, ત્યારે એક અપવાદ રૂપે આજે બૂટ ચપ્પલનો હાર પહેરીને અમે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે. વડોદરા શહેરની જનતાને જણાવવા જઈ રહ્યા છે કે સારામાં સારા ઉમેદવારને બની શકે એટલા વધારે મત આપજો. બિલકુલ જી, તો આ હતા સામાજિક કાર્યકર અતુલભાઈ ગામે છે. તેઓ અત્યારે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે વડોદરા શહેરના જે નાગરિકો છે કે જેવા સિસ્ટમથી ત્રાહિમામ પોકારી ગયા છે, તેઓ ખોબે ખોબા ભરીને અતુલભાઈ ગામેજીને પોતાનો મત આપશે. હાર્દિક દીક્ષિત, News18 ગુજરાતી, વડોદરા. તો આ દ્રશ્યો જે સામે આવે ઘણા અનોખા છે. લોકો ફૂલોના હાર પહેરીને ઉમેદવારી પત્ર નોંધાવતા હોય છે, પરંતુ અહીંયા તો અતુલભાઈએ બૂટ ચપ્પલનો હાર પહેરીને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા. સામાજિક કાર્યકરે પોતાનું ખાસ કારણ પણ આ મુદ્દે દર્શાવ્યું. તેઓએ કહ્યું કે જે લોકોને કચેરીઓના, સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે, જો મને ચૂંટશે હું અહીંયા જીતીને આવીશ તો લોકોને સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે. હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાતની. લોકસભાની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે દાહોદમાં પણ આ વખતે ખરાખરીનો જંગ જામવાનો છે. દાહોદના મતદારોનો શું છે મિજાજ અને કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને યુવા મતદારો મતદાન કરશે, આવો સાંભળીએ. દાહોદ લોકસભા ચૂંટણીને લઈને યુવાઓનો શું મતદાર છે તે જાણવા માટે આજે News18 ગુજરાતીની ટીમ જે દાહોદ ખાતે આવી પહોંચી છે અને કહી શકાય કે અત્યારે જે બંને ઉમેદવારોએ જોરશોરોથી પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે અમે ઊભા છીએ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે અને અહીંયા જે યુવા મતદારોનો સાથે વાતચીત કરીશું અને જાણીશું. શું કહેશો, દાહોદમાં કેટલો વિકાસ થયો? દાહોદમાં વિકાસ તમે જોવો છો ખૂબ સરસ થાય છે 3 ટર્મથી અને એવો જ થવો જોઈએ. અને જે પક્ષની સરકાર છે એ પક્ષ જે લોકલ મુદ્દા છે એ પણ પછી જે રાષ્ટ્રીય લેવલના મુદ્દાઓ છે જેમ કે 370 થી લઈને રામ મંદિર થઈ લઈને જે અન્ય બીજા ઘણા બધા ત્રિબલ તલાક છે જેવા ઘણા બધા મુદ્દાઓ છે બધાનું નાશ કરીને અને બીજા સારા કાયદાઓ લાવ્યા છે અને જે બીજા અન્ય આપણા ઇન્ટરનેશનલ રિલેશન છે એ પણ બહુ સુધર્યા છે અને આયાત નિકાસ પણ બહુ સારી રીતે થઈ છે. ચોક્કસથી કહી શકાય કે જે અન્ય પણ યુવા મતદારો છે તેમની સાથે વાતચીત કરીશું. જો કે કહી શકાય કે અત્યારે દાહોદ લોકસભામાં કયો પ્રાણ પ્રશ્ન છે? દાહોદ જિલ્લો એટલે 95% આદિવાસી વિસ્તાર, આદિવાસી જનસંખ્યા ધરાવતો દાહોદ જિલ્લો છે. તો દાહોદ જિલ્લાની અંદર મેઇન એમ પ્રાણ પ્રશ્ન તમે કહી શકો ને તો રોજગારીનો એક પ્રશ્ન છે. અત્યારે તમે જોશો કે સરકાર દ્વારા 9000 HP નું કારખાનું દાહોદમાં આપ્યું છે, પણ શું એની અંદર સ્થાનિકને કેટલા ટકા રોજગારી મળશે એક પ્રશ્ન જોવાનો રહ્યો. અને એની જગ્યાએ દાહોદ જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં જે સ્થળાંતર કરે છે રોજગારી માટે તો એ ક્યારે બંધ થશે અને સ્થાનિક લેવલોને સ્થાનિક જ ક્યારે રોજગારી મળશે? એક એની અંદર એમ કરી શકાય કે સ્ટાર્ટઅપ ઇનોવેશન સેન્ટર દરેક તાલુકા સુધી ખોલી અને દાહોદના
સ્થાનિક લોકો અને સ્થાનિક જગ્યાએ જ રોજગાર ઉભો કરવામાં મદદરૂપ થાય એવી રીતે થઈ શકે. ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે રોજગારીનો પ્રશ્ન છે તે પ્રાણ પ્રશ્ન છે. આપણે જાતે કેટલાક અન્ય યુવાઓ છે તેમની સાથે વાતચીત કરીશું. શું આપ દાહોદના જે વિકાસથી ખુશ છો? દાહોદમાં એમ જોવા જઈએ તો વિકાસ તો થાય છે, પણ જો ગ્રામ્ય વિસ્તારમાં જોવા જઈએ તો જેવો વિકાસ થવો જોઈએ વિકાસ થતો નથી. પાણીની જે રીતે સમસ્યા છે, ગ્રામ્ય વિસ્તારમાં રોડોની સમસ્યા છે, શિક્ષણને લઈને પણ ખૂબ જ ગ્રામ્ય વિસ્તારમાં અભાવ છે. એ રીતે જો એમ જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થવો બહુ સારો વધારે મહત્વનો રહેશે. ચોક્કસથી કહી શકાય કે યુવાઓની વાત છે તે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થવાની વાત કરી રહ્યા છે, ત્યારે આપણી સાથે અન્ય જે યુવા છે શું કહેશો આપ? જે અત્યારે જે નવા સાંસદ આવશે તેમની પાસે કેવી આશા રાખી રહ્યા છો? નવા સાંસદ આવે એની પાસેથી એવી અપેક્ષા રાખીશ કે જે સ્માર્ટ સિટીનું પ્રોજેક્ટ પાસ થયું છે એમાં જે વેપારીઓ હતા એની જો દુકાનો ડેમોલેશન કરવામાં આવી તો એની જગ્યા કઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, અને ટેકનોલોજી ઉપર બી થોડું ઘણું દાહોદમાં જે સ્થાનિક લોકો છે એને બી કંઈક જાણ કરવામાં આવે કે ટેકનોલોજીમાં કઈ રીતે આગળ વધી શકે. સ્માર્ટ સિટીમાં ટેકનોલોજી બહુ ઘણું મહત્વ ધરાવે છે. ચોક્કસથી કહી શકાય કે યુવા છે એટલે ટેકનોલોજીની તો વાત કરશે જ. ટેકનોલોજી ઉપર જે સાંસદ ભાર મૂકશે તેનો જે યુવાઓની માંગ છે. અત્યારે આપણી સાથે અન્ય પણ યુવા છે, શું કહેશો જે દાહોદમાં શિક્ષણ સ્તરને લઈને શું કહેશો? દાહોદમાં આમ તો શિક્ષણ સ્તર બહુ ઓછું છે, કેમ કે લોકો સ્થળાંતર કરી જાય છે અને રોજગારી કમાવા માટે જે લોકો સ્થળાંતર કરે છે તેમના છોકરાઓ 10મા 12મા પછી ભણવાનું મૂકી દેતા હોય છે. જો એ વસ્તુ અહીંયા આગળ સ્ટોપ કરી દેવામાં આવે અને જો વિદ્યાર્થીઓ માટે સારી એવી ગ્રાન્ટેડ કોલેજો ઊભી કરવામાં આવે દાહોદ જિલ્લામાં અને વિદ્યાર્થીઓ માટે છાત્રાવાસની સુવિધા કરવામાં આવે તો યુવાનો જે પણ છે એ લોકોના મત તદ્દન જે પણ તે પાર્ટી જે વિકાસ કરે છે એમને મળે. ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે વાત કરીએ દાહોદ લોકસભાની તો ક્યાંક રોજગારીનો પ્રશ્ન, ક્યાંક શિક્ષણનો પ્રશ્ન યુવાઓના મતે અગ્રેસર રહ્યો છે. સૌરભ ગેલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર ટોપ 3 ખબરો પર. ગુજરાતના બે જિલ્લામાં હીટવેવની આગાહી, પોરબંદર જૂનાગઢમાં હવામાન વિભાગનું યલો એલર્ટ, આખરી ગરમીથી રહેજો સાવધાન. વલસાડના તિથલના દરિયાકાંઠા પર અવરજવર પર બંધી, કાંઠા પર બંદોબસ્ત, દરિયામાં મોટી ભરતી, ઊંચા મોજાઓ ઉછળી શકે છે. વડોદરાની વોગન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યો વંદો, ફરિયાદી મહિલા સાથે સ્ટાફની દાદાગીરી. આપને 19 એપ્રિલે ગુજરાત રાજ્યની સંગઠનોની તમામ સમિતિ આવશે, જેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. ક્ષત્રિયોએ જ્યાં ભાજપની રેલી કે અન્ય કોઈ કાર્યક્રમ થશે તેનો કાયદાની મર્યાદામાં રહીને વિરોધ કરવાની જાહેરાત કરી છે. સંકલન સમિતિએ કહ્યું કે અમારી માંગણી હતી રૂપાલાને હટાવો, પણ ભાજપે અમારી એ વાત ન માની હોવાનું લાગી રહ્યું છે. આ આંદોલન સ્વયંભૂ છે, કોઈ નેતા નથી, લોકો સ્વયંભૂ રીતે આંદોલનમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમે યુદ્ધ જીતવાના જ છીએ, અમારી પાસે તો 7 તારીખ સુધીનો સમય છે, હજુ રૂપાલા અને ભાજપ પાસે મોકો છે. અમારી માંગ નહીં માને તો કાળા ઝંડા બતાવીને શિસ્તપૂર્વક આંદોલન કરીશું. બધા જ ગામમાં બુથ સમિતિ બનશે અને આવનાર દિવસોમાં આ વિરોધને વધુ ઉગ્ર બનાવશે. આજે ભાજપમાંથી 16 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું. ભાજપમાં ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે વાજતે ગાજતે ઉમેદવારીપત્ર ભર્યા. સૌ પ્રથમ વખત મહેસાણાથી કરીએ તો ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે ફોર્મ ભર્યું. ઉમેદવારી નોંધાવતા પહેલા હરિભાઈએ જંગી સભા સંબોધી, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. તો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ મકવાનાએ પણ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું. આ સમયે ક્લસ્ટર પ્રભારી કેસી પટેલ અને ભાજપના નેતા આઈ કે જાડેજા ઉપસ્થિત રહ્યા. દાહોદ લોકસભાના ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે ઉમેદવારી નોંધાવી. જશવંતસિંહ માતા પિતાના આશીર્વાદ લઈ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા. વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા બાદ જંગી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો આ તરફ સુરતમાં મુકેશ દલાલ અને વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ફોર્મ ભર્યું. વાજતે ગાજતે ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તરફ સૌરાષ્ટ્રની ભાવનગર બેઠક પર ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણીયાએ પણ કાર્યકરો સાથે ઉત્સાહ સાથે ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા પહેલા નીમુબેનના સમર્થનમાં જંગી સભા પણ યોજાઈ હતી. આ સમયે ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ તરફ પાટણ, બનાસકાંઠા, છોટાઉદેપુર અને બારડોલીમાં પણ ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભરત સિડાભી, રેખાબેન ચૌધરી, જશુભાઈ રાઠવા અને પ્રભુ વસાભાઈ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યા. સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અને કચ્છમાં વિનોદ ચાવડાએ ફોર્મ ભર્યું. આ તરફ આણંદમાં મિતેશ પટેલ, ખેડામાં દેવસિંહ ચૌહાણ અને સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ વિશાળ જનસભા સંબોધી, રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું. આ સમયે ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
ખેડાથી ફરી એકવાર જીતના વિશ્વાસ સાથે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર ભર્યું. ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે આજે ચૈત્ર સુદ આઠમના દિવસે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. વહેલી સવારે પોતાના ઘરે સ્થિત મંદિરમાં દર્શન કરી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોના દર્શન કર્યા. ત્યારબાદ તેઓએ ખેડા લોકસભામાંથી ભાજપમાંથી ચૂંટાયેલા પ્રથમ સાંસદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયાનું રાજીનામું સામે આવ્યું છે. ધાર્મિક માલવિયાએ પણ રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને તેઓએ રાજીનામું મોકલ્યું છે. આ મોટા સમાચાર. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો. આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાનું રાજીનામું સામે આવ્યું છે. તેઓએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હોવાની પણ આ વિગત છે. પોતાનું રાજીનામું મોકલ્યું છે. મહત્વના સમાચાર. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને દ્વારા પોતાનું રાજીનામું ઈસુદાન ગઢવીને મોકલવામાં આવ્યું છે. આગળ વધીએ સમાચારોમાં. તો વિગતો આવી રહી છે વડોદરાથી. આજે કોંગ્રેસના લોકસભા ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. જસપાલસિંહ પઢિયાર ઇસ્કોન મંદિરથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. કાર્યકરો જસપાલસિંહને 2 કિલોમીટર સુધી ખભે બેસાડી ફોર્મ ભરવા લઈ ગયા. સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકરો વડોદરામાં આજે કોંગ્રેસના લોકસભા ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જસપાલસિંહ પઢિયાર ઇસ્કોન મંદિરથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા. કાર્યકરો જસપાલસિંહને 2 કિલોમીટર સુધી ખભે બેસાડી ફોર્મ ભરવા માટે લઈ ગયા. સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકરો આ રેલીમાં જોડાયા. કોંગ્રેસી રેલીમાં ક્ષત્રિય સમાજનું પણ સમર્થન સામે આવ્યું. આમ આદમી પાર્ટી શિવસેનાના કોંગ્રેસ ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. અંદાજે 1.5 કિલોમીટરનું અંતર હતું, પણ તમામ યુવાનો દ્વારા વારાફરતી મને એમના ખભા પર બેસાડીને અહીંયા સુધી મને પહોંચાડ્યો છે. મને ચાલવા દીધો નથી, એટલે એ યુવાનોનો પણ આભારી માનું છું. તો સાબરકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવારનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે. 1,000 વાહનો સહિત 25,000થી વધુ લોકોની આ રેલી સામે આવી સાઉથની ફિલ્મોની જેવા દ્રશ્યો પણ ક્યાંક જોવા મળ્યા. અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ભવ્ય રેલી જેસીબીથી ભરેલા ફૂલોથી ઉમેદવાર પર વર્ષા કરવામાં આવી. ક્ષત્રિય સમાજ, મુસ્લિમ સમાજ, રબારી સમાજ, અનેક સમાજો દ્વારા અપક્ષ ઉમેદવારનું સન્માન કરાયું. અપક્ષ ઉમેદવારમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઉમેદવારી સામે આવી છે. સાબરકાંઠા લોકસભા બેઠકનો ચૂંટણી જંગ હવે અતિ રસપ્રદ બની રહ્યો છે. તો આ તરફ દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીયાડે ઉમેદવારી નોંધાવી છે. પ્રભાબેને ફોર્મ ભરતા પહેલા વિજય વિશ્વાસ સભા યોજી. ખુલ્લી જીપમાં સવારથીને પ્રભાબેને રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસ ઉમેદવારે મતદારોને રીઝવવા આદિવાસી શૈલીમાં ગીત ગાઈને પ્રચાર કર્યો. કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે આપણી સાથે પ્રભાબેન છે. પ્રભાબેન સાથે વાતચીત કરીશું અને જાણીશું. આપણી સાથે પ્રભાબેન છે, પ્રભાબેન જોડે વાતચીત કરીશું. શું કહેશો પ્રભાબેન આજની વિજય વિશ્વાસ સભા વિશે અને બાઇક રેલી વિશે? અમારા બધા જ ઇલાકાના ભાઈઓ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ આજે અમે આવ્યા છીએ. રેલી અમે સવારમાં બાઇક રેલી કાઢી અને હમણાં રેલી સ્વરૂપે જઈ રહ્યા છે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવા. અને બધા ભાઈઓ અમે જોડ્યા અને બધા ભાઈઓને અમે જગાડ્યા છે અને એ લોકો જાગી રહ્યા છે. અને પેલા કહે છે ને, જાગ જાગ મારા આદિવાસી ભાઈ, તામા કાણી ને નડામાં હું તાહો. જાગ જાગ મારા આદિવાસી ભાઈ, તામા કાણી ને નડામાં હું તાહો. ધરતી મારે તરહે મરી ગયે કાણી ને નડામાં હું તાહો. ભય ભણેલા છોરા રખડી જય હે કાણી ને નડામાં હું તાહો.
બહેનોનું તે અપમાન થાય હે ભાઈઓને તો ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચેતર વસાભાઈ આજ રોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે પરિવારજનો તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગતરોજ ચેતર વસાવાની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજ રોજ ચેતર વસાવાએ કલેક્ટર કચેરી ખાતે તેઓનું ઉમેદવારી પત્ર ભર્યું. તેમની સાથે તેમના પરિવારજનો ઉપરાંત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ચેતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમની ભવ્ય જીતનો દાવો કર્યો. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મારી સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે, ત્યારે આ વખતે ભરૂચની જનતા પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીએ છીએ એવો અમને પૂરો વિશ્વાસ છે. પાટણની વિગતો આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીએ ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજીનું જન આશીર્વાદ સંમેલન સામે આવ્યું. જાહેર સભામાં ચંદનજીનું ઇમોશનલ કાર્ડ સામે આવ્યું. પાઘડી ઉતારી મત માંગ્યા, પાઘડીની લાજ રાખવા અપીલ કરી. સાંસદ બનીશ તો ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પગાર ખર્ચીશ તેવી વાત પણ કહી. પણ મારો જે પગાર આવશે એ પગાર આ વિસ્તારના, આ લોકસભાના વિસ્તારના તમામ મારા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે અને શિક્ષણની પાછળ ક્યાં ખચરવાનો થશે ત્યાં એક ટકો ચંદનજી ઠાકોર અટકાશે નહીં એવી સૌને ગેરંટી આપી. છેલ્લે સમાજ આધારે આલમ બેઠું છે, બે હાથ જોડીને વિનંતી કરું છું અને પાઘડી ઉતારીને આપણી વચ્ચે વિનંતી કરું. ઉંદરામાં મેં મારા ખેતરપાલ દાદાએ પાઘડી ઉતારી હતી અને આજે આપની વચ્ચે, સમાજ વચ્ચે પાઘડી મૂકું છું કે મારી પાઘડીની લાજ રાખજો. અંતમાં નજર ટોપ 3 ખબરો પર. ગુજરાતના બે જિલ્લામાં હીટવેવની આગાહી. પોરબંદર, જૂનાગઢમાં હવામાન વિભાગનું યલો એલર્ટ. આખરે ગરમીથી રહેજો સાવધાન. વલસાડના તિથલના દરિયાકાંઠા પર અવરજવર પર બંદી. કાંઠા પર બંદોબસ્ત. દરિયામાં મોટી ભરતી. ઊંચા બોજાઓ છોડી શકે. વડોદરાની વોક એન્ડ ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યો વંદો. ફરિયાદી મહિલા સાથે સ્ટાફ નિંદાદગીરી.